લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જાણીતા વેટરનરી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 13 થી 20 માર્ચ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે. તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે તારીખ 13 થી 20 માર્ચ સુધીની આગાહીમાં જણાવે છે તે મુજબ પવન હાલ ઉત્તરના છે અને 16મીથી નોર્થ વેસ્ટ અને વેસ્ટના પવન થશે અને હાલ પવનની ઝડપ 10 થી 15 કિલોમીટરની છે અને 16મી માર્ચથી પવનની ઝડપ વધશે અને 15 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા લાગશે. તો આગાહી સમય દરમિયાન છૂટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16થી વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ વધશે અને આગાહી સમયમાં છૂટા છવાયા ઝાપટાથી હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે. તો કયા વિસ્તારોમાં વરસાદ થશે તે વિશે પણ વાત કરી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં અલગ અલગ દિવસે અલગ અલગ વરસાદની માત્રા સાથે વરસાદ જોવા મળી શકે છે અને હાલ મહત્તમ તાપમાન છે તે 35 ડિગ્રી આસપાસ ગણાય. તો આવતીકાલ સુધી તાપમાન 37 થી 39 ડિગ્રીની રેન્જમાં રહેશે અને ત્યારબાદ ગરમીમાં થોડી રાહતની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તો ઝાપટાથી માંડી હળવો વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં શક્યતા વ્યક્ત કરી છે. તો ખૂબ જ મોટા સમાચાર, ગુજરાતમાં ફરી એકવાર માવઠારૂપી વરસાદનો માહોલ છવાઈ શકે છે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં